બે મિનિટ લેટ થઈ જતો. આપણે ભૂલી ગયા, આપણે દાંડીને ભૂલી ગયા. દાંડી સમાનતા, સ્વતંત્રતા અને ભારે ટેક્સ બર્ડનની ખિલાફ એક આંદોલન હતું. એ આંદોલનની યાદ ગુજરાતને અને દેશને કરાવવી બહુ જરૂરી છે. એટલા માટે આ વેશ ધારણ કરેલ છે કે જેથી આઇન્સ્ટાઈને શું કહ્યું હતું કે નવી પેઢી માનશે જ નહીં ગાંધી હતો. મોદી જેવા તાનાશાહ, મોદી જેવા સ્વતંત્રતાના વિરોધી એક વ્યક્તિ, કેન્દ્રીકરણ લોકતંત્રમાં પુટિન, જિનપિંગ, હિટલર બનવા નીકળેલા વ્યક્તિ, તો નવી પેઢી ગાંધીને ઓળખે. ગાંધી એકતા, સ્વતંત્રતા, સમાનતા માટે. આજે 25 નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને ભાઈ બહેનો સાથે એમનો સંપર્ક જાળવી રાખ્યો છે, જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર છું. આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું. આ દેશમાં લોકશાહીને, બંધારણને જીવંત રાખવા અને આ સરકારે આર્થિક આઝાદી છીનવી લીધી છે. આ સરકાર સામે અમારી આ જ લડાઈ છે.
મહાત્મા ગાંધી ડૉક્ટર આંબેડકર એમણે પ્રસ્થાપિત કરેલી સ્વતંત્રતા અને આર્થિક સમાનતા એ હાંસલ કરવા માટે અને એનું રક્ષણ કરવા માટે અમે આ ઉમેદવારી કરી છે. પાટીલ સાહેબ જોડે સી આર પાટીલ જોડે કાનમાં વાતચીત થઈ, શું પ્રસંગ હતો, શું વાતચીત થઈ? હું ભેલો તો પાટીલ સાહેબ આમ જતા હતા માનનીય સાંસદ, મારા 45 વર્ષ પહેલા તો મિત્ર હતા, આજે તો નથી. એટલે મેં એમને કાનમાં શુભેચ્છા આપી તો એમણે મને આ બાજુના કાનમાં મને તમને પણ મારી ખૂબ શુભેચ્છા આટલું કહું, બસ બીજી કોઈ વાત થઈ નથી કોઈ જોડે. તમે એમને બી પૂછી શકો છો. નિતિનભાઈ કેટલા મતોથી જીતશો? 50,000 મતથી જીતશો. સી આર પાટીલ સાહેબને પૂછો એ તમને શું કહેશે. એના હરવાના કીધા એક, તો અમે 10,000 મતે જીતશું. ઓકે.